બાળપણમાં જ્યારે ઇતિહાસ ભણતી ત્યારે ચાણક્ય જેવા શિક્ષક અને એકલવ્ય જેવા વિદ્યાર્થીની વાતો મારા શિક્ષક પાસેથી સાંભળતી ત્યારે મનમાં ઊંડો અફસોસ થતો કે ગઈકાલમાં જે જ્ઞાન માટેની ક્ષુધા અને સવલતો હતી તે આજે ક્યાં ગઈ. આજથી 10 વર્ષ પહેલાંની જ વાત કરું તો શાળાઓ તો હતી પણ શિક્ષણ ક્યાંય દૂર હતું. ક્યાંક બાળકોમાં ભણવા માટેની તત્પરતા હતી તો ત્યાંથી શાળાઓ કોસો દૂર હતી. પણ 2001માં આ ધરતી પર એક દ્રષ્ટિકોણે બદલી નાખ્યા ભણવા ભણાવવાના રિવાજો. એક દાયકામાં રાજ્યમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની એક એવી ફોજ રાજ્યએ તૈયાર કરી જેણે ન તો માત્ર રાજ્યના સાક્ષરતાના આંકડાઓ બદલી નાખ્યા પણ સાથે સાથે આખા દેશના આપણા ગામડાઓ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો. અને સરકાર, શિક્ષક અને લોકોની ટીમ ગુજરાતે એક દશકમાં ઉભા કર્યા. જ્ઞાનના ધામ ગામે ગામ, સૌનો સાથ સૌનો વિકાસ. આખા દેશની શિક્ષણ વ્યવસ્થામાં પહેલા કદી ન થયા હોય તેવા પ્રારંભો સરકારે ગુજરાતની ધરતી પર કર્યા. ગુજરાતનો અભૂતપૂર્વ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ગામે ગામથી હજારો બાળકોને શાળા સુધી દોરી લાવ્યો. પહેલીવાર મુખ્યમંત્રીશ્રી અને સરકારના ઉચ્ચ અધિકારીઓએ પોતે ગામે ગામ જઈને વાલીઓને જગાડ્યા અને તેમના બાળકોને ફરજિયાતપણે શાળામાં પ્રવેશ અપાવ્યા. સ્થાનિક તંત્ર અને લોકોની દિવસોની દોડધામ, ઘરે ઘરેથી બાળકોના વાલીઓનો સંપર્ક અને નોંધણી, શાળા પ્રવેશોત્સવના ગામે ગામ સફળ આયોજન કરીને હજારો ગામવાસીઓએ ગુજરાતને એક ટીમ તરીકે રજૂ કર્યું છે. એક નાનકડું ભૂલકો, એક નાનકડું બાળક રાજ્યની અમાનત છે, દેશની મિલકત છે, દેશની અટકેલી સંપત્તિ છે. એની જ્યારે શાળાની અંદર પ્રવેશ થતો હોય ત્યારે મારે મને એનું મહત્વ ઘણું છે. ભાઈઓ બહેનો, આ નાના નાના ભૂલકાઓની આ પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર છે. ભાઈઓ, આ નાના નાના ભૂલકા આ ઈશ્વરના અવતાર હોય. શાળાઓ જેમ જેમ બાળકોથી ધમધમવા લાગી તેમ તેમ વધુ ને વધુ ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવાની જવાબદારી પણ વધતી ગઈ. પણ આ વખતે સરકારે પાછી પાની ન કરી. હવે ગ્રામ્ય શાળાઓમાં જે તે વિષયના નિષ્ણાત અને એ પણ માત્ર ગ્રેજ્યુએટ શિક્ષકોની જ ભરતી. રાજ્યમાં પહેલીવાર પ્રાથમિક શાળાઓમાં 5000 આચાર્યોની ભરતી થશે. ગામે ગામ વિદ્યાર્થીઓની વાંચન, લેખન, ગણનની ક્ષમતાના મૂલ્યાંકન માટે ગુણોત્સવ કાર્યક્રમ, જેને કારણે શિક્ષણની ગુણવત્તામાં અભૂતપૂર્વ અભિવૃદ્ધિ. માત્ર છેલ્લા એક વર્ષમાં શાળાના ગુણાંકમાં સુધારો. માત્ર છેલ્લા એક વર્ષમાં શિક્ષકના ગુણાંકમાં સુધારો. છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાં 1,79,000થી વધારે નવા વર્ગખંડો, 50,000થી વધારે સેનિટેશન બ્લોક્સના નિર્માણ, રાજ્યભરમાં બાળકો માટે તેમના ઘરની તદ્દન નજીક શાળાઓના નિર્માણ, તમામ સરકારી શાળાઓમાં 100% વીજળીકરણ, રાજ્યની 22,000 જેટલી શાળાઓમાં કમ્પ્યુટર લેબના નિર્માણ, જેમાં KU બેન્ડ અને 42 ઇંચના ટીવી સેટ્સની પણ સુવિધા. આ દ્વારા હવે ગામડાના બાળકોનો પણ દુનિયા સાથે પરિચય. શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ બનાવીને મેદાનોમાં વૃક્ષારોપણ અને બગીચાઓના નિર્માણ, રાજ્યની તમામ 34,000 શાળાઓમાં શુદ્ધ પીવાના પાણીની સુવિધા, મધ્યાહન ભોજનની પોષણ આહાર યોજનાના 43 લાખ બાળકો લાભાર્થી, અને છેલ્લા અમુક વર્ષોમાં જ 1,27,000થી વધારે વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી અને એક વિરાટ યુવા શિક્ષક સમાજ ગામે ગામના જ્ઞાનધામોની સેવામાં સમર્પિત થયો, જેમાંથી એક છું હું, કૃપા. અને આજે આખા રાજ્યમાં મારા જેવી સ્ત્રી શિક્ષિકાઓની સંખ્યા 50% કરતાં પણ વધારે છે. દીકરીઓ હવે ખૂબ ભણશે અને આખા ગુજરાતને ભણાવશે. ગામડાઓમાં દીકરીના શિક્ષણ માટે જાગૃતિ ફેલાય, વધારેમાં વધારે દીકરીઓ શાળાએ જાય અને દીકરીઓનો શાળામાંથી ડ્રોપઆઉટ રેટ ઘટે તે માટે ગામે ગામ શરૂ કરવામાં આવ્યા
કન્યા કેળવણી રાત મુખ્યમંત્રીશ્રીએ પોતે તેમની અંગત ભેટોની હરાજી કરીને તેમાંથી મળેલી રકમ દ્વારા ખાસ કન્યા કેળવણી નિધિ ભંડોળ જમા કર્યું છે, જેના દ્વારા કરોડો રૂપિયાની શૈક્ષણિક સહાય રાજ્યની ગ્રામ્ય દીકરીઓને મળી રહી છે. રાજ્યમાં દુર્ગમ વિસ્તારોમાં વસતી વંચિત જૂથોની કન્યાઓ માટે રાજ્યના 19 જિલ્લાઓમાં નિવાસી સગવડ ધરાવતી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBV યોજનાનું પણ અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. કન્યા કેળવણી ક્ષેત્રે સતત ચાલી રહેલી કોઈ ને કોઈ ચળવળને કારણે આજે ગુજરાતમાં શાળાઓમાં દીકરાઓના 99.06% નામાંકન સાથે દીકરીઓનું પણ 98.13% નામાંકન શક્ય બન્યું છે. અને ધોરણ 1-5 ડ્રોપઆઉટ રેટમાં 18.84% અને ધોરણ 1-7 ડ્રોપઆઉટ રેટમાં 30.97% ઘટાડો થયો છે. આપની પાસે ભિક્ષા માંગવા એક નાનકડું વચન આપો મને કે હવે તમે તમારા દીકરા દીકરીને ભણાવો. હવે આપણા ગામમાં એક પણ દીકરીએ ભણ નહીં હોય આવો મને વચન આપો. આ હું તો કહો તો માનું કે તમે વચન આપો. શિક્ષણથી વંચિત રહી ગયેલા છેક દૂર દૂરના આદિજાતિ વિસ્તારના ગામોમાં પણ શહેર સમકક્ષ વિજ્ઞાન પ્રવાહની શાળાઓના નિર્માણ, શાળાનું મકાન જ અધ્યયન સામગ્રી તરીકે એટલે કે બાલા પ્રોજેક્ટ અંતર્ગત કુલ 1770 શાળાઓનો સમાવેશ, ICDSની આંગણવાડીઓ ન હોય તેવા ગામોમાં ECCE કેન્દ્રો જે પૂર્વ પ્રાથમિક શાળાના બાળકોને પ્રાથમિક શાળા માટે તૈયાર કરે છે, વિદ્યાલક્ષ્મી બોન્ડ, વિદ્યાદીપ યોજના, 8 ધોરણ સુધી વિના મૂલ્યે પાઠ્ય પુસ્તકો તેમજ શાળાઓના તરંગમય વાતાવરણને કારણે આજે વાલીઓ પણ બાળકોને ફરજિયાત શાળાએ મોકલવા આકર્ષાયા છે. તે અમારા કોઈ ગામડાઓએ એવું વિચાર્યું પણ નહોતું કે પોતાના ગામની શિક્ષણ વ્યવસ્થાનું સંચાલન જાતે જ કરશે. પણ હવે સરકારે શિક્ષણ ક્ષેત્રે કામ કરતી નાની મોટી તમામ સમિતિઓનું સંકલન કરીને એક શાળા વ્યવસ્થાપન સમિતિ બનાવી છે. આજે રાજ્યની તમામ 33,000 જેટલી શાળાઓ પોતાની શાળા વ્યવસ્થાપન સમિતિ ધરાવે છે, જેમાં 75% સભ્યો વાલીઓ છે અને તેમાં પણ 50% સભ્યો મહિલાઓ છે. શાળાના સંચાલનની સાથે સાથે શાળાના નિર્માણ કરવાની સત્તા અને જવાબદારી પણ ગ્રામ બાંધકામ સમિતિને સોંપવામાં આવી. અહીંયા પણ મજાની વાત તો એ છે કે આ કમિટીના અધ્યક્ષ તરીકે શાળામાંથી જ કોઈ વિદ્યાર્થીના વાલીને ચૂંટવામાં આવે છે. લોકભાગીદારીનું આવું સુંદર ઉદાહરણ આપણી દીર્ઘદ્રષ્ટા સરકારની જ વિચારધારાનું પરિણામ છે. છેલ્લા 10 વર્ષમાં લોકોની સહાય, દાન અને સતત સક્રિયતાથી ગ્રામ્ય શાળાઓ ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવા સક્ષમ બની રહી છે. રાજ્યમાં પહેલ વેલા અભિગમ હેઠળ તમામ રૂરલ અને ટ્રાયબલ શાળાઓમાં વર્ષમાં 6 વખત માતા પિતા અને શિક્ષકોની મીટિંગ થાય છે, જેથી કરીને ફળદાયી ચર્ચાઓ દ્વારા વધારે સારા પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. આ સાથે જ રાજ્યની એવી અપેક્ષા છે કે ગામ લોકો, આગેવાનો અને સરપંચ શ્રીઓ શાળાએ ન જતા અથવા શાળા છોડી ગયેલા બાળકોને શાળામાં દાખલ કરાવે, શાળાઓના રિપોર્ટ કાર્ડ્સની ગ્રામ સભામાં ચર્ચા કરે અને મધ્યાહન ભોજનની અમલવારી પર પણ દેખરેખ રાખે અને સૌ ભેગા મળીને શિક્ષણ યાત્રાને આગળ વધારે. અહીંયા ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે અને ભેગા મળીને કામ કરવું એ સફળતા છે. ભણતરને અહીંયા ઉત્સવ બનાવ્યા, શાળાઓને વિકાસના ધામ બનાવ્યા, સૌથી છેવાડાના બાળકોને પણ શિક્ષણની મુખ્ય ધારામાં લાવ્યા અને સર્વ શિક્ષાને સર્વજનના અધિકાર બનાવ્યા. અને આ બધું શક્ય બન્યું માત્ર 10 વર્ષમાં. કન્યા કેળવણી રથયાત્રા, શાળા પ્રવેશોત્સવ, 2500 જેટલી શાળાઓમાં નૂતન અભિગમથી પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન પ્રજ્ઞા કાર્યક્રમ, યોગાભ્યાસ, રમતોત્સવ, ગુણોત્સવ, કમ્પ્યુટર શિક્ષણ, ભૌતિક સુવિધાઓમાં વધારો, આ 1 દશકામાં તૈયાર થયેલું યુવાધન આવનારા અનેક દશકને ઉજાળે તે માટેની શિક્ષણ ક્રાંતિની આ શરૂઆત છે. જ્ઞાનના ધામ ગામે ગામ,
સૌનો સાથ સૌનો વિકાસ.